બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે. જાંબુઘોડાથી જંડ તરફ જતા આઈટીઆઈ આવે છે ત્યાં એક સરિસૃપ મળી આવ્યો હતો, સાપ મળી આવ્યો હતો, જેને લીધે એ સાપ પણ એક દેડકાનો શિકાર કરવા ગયો અને દેડકાનો શિકાર કરવા જતા દેડકો એક દારૂના ટીનમાં ઘૂસી ગયો. દારૂના ટીનમાં ઘૂસી ગયો એને જોઈને એ સાપ છે તે દેડકાને ઝડપવા દારૂની ટીનની અંદર મોડું ગાળી દીધું. સાંકડું મોડું હતું અને દેડકો પણ ત્યાં અંદર ફસાઈ ગયો અને સાથે સાથે સાપનું મોડું પણ ત્યાં ફસાઈ ગયું. અને ત્યાં સ્થાનિક લોકોએ ખબર પડી અને તરત જ ત્યાં જાંબુઘોડા વન્ય પ્રાણી વિભાગના આરએફઓ એસવી રાહુલજીને જાણ કરવામાં આવી. વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુના સર્પ મિત્ર પંકજભાઈ પરમાર અને ટીમ ત્યાં પહોંચી અને આ જે ટીનની અંદર સાપનું મોડું ઘૂસી ગયું હતું જે આપણે જોઈ શકીએ છીએ કે એક કરવત વડે હેક્સો બ્લેડ વડે આ ટીનને કાપવામાં આવ્યું. માંડ માંડ એને ત્યાંથી આ ટીનનું મોડા પરથી દૂર કરવાના પ્રયાસ કરવામાં આવ્યા અને એ સમગ્ર રેસ્ક્યુના દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ. લાંબા સમયના અંતે આ સાપને આમાંથી મુક્તિ આપવામાં આવી. જ્યારે સર્પ મિત્રએ આ હેક્સો બ્લેડ વડે આ ટીન કાપવાનો પ્રયાસ કર્યો તો અંદર દેડકો પણ બેઠેલો હતો. તેઓએ જણાવ્યું કે આ દેડકાનો શિકાર કરવા માટે આ સાપે આ ટીનની અંદર મોડું ગાળ્યું અને જાતે પણ ફસાઈ ગયો. દેડકો પણ ફસાઈ ગયો અને સાથે સાથે આ સાપ પણ ફસાઈ ગયો. અંતે રેસ્ક્યુ કરવામાં આવ્યું અને જંગલમાં એને સલામત રીતે છોડી દેવામાં આવ્યો. સમગ્ર રેસ્ક્યુનું આપણે દ્રશ્ય જુઓ. નહી મળતું પકડ પણ એમાંથી કુંવારી ના આવે ચડેલા ચંપકા હે નીડકો છે અંદર એટલે નીડકા ખાવા અંદર કોઈ કેવો
પેલા ડબડા લાત મારતો ને ગંધ આવે છે, ગંધ આવે, ઘેર ના આવે.